नमस्कार मित्रों, आपणे ज्यारे आंबानी कलम लेवा जाइए त्यारे ए आंबा प्लॉटमां होय छे, तो लेवा माटे सौ प्रथम आपणे प्लॉटमांथी आ रीतना बहार कटवी अने छ सात दिवस माटे आंबाने बहार राखवाना रहे छे। आ आंबा बधा प्लॉटमां छे, आपणे प्लॉटमां ज बतावे छे लेनार, पण त्यांथी काढीने आठ थी दस दिवस जो बहारे राखीए तो कोई आंबो सुकावानो होय કે કંઈ પણ થવાનું હોય વેરે નુકસાની તો તે ત્યાં જ થઈ જાય અને આપણે ખબર પડી જાય, એટલે પાછળથી આપણે જે સોંપવાની માથાકૂટ હોય એ ન કરવી પડે। તો આ રીતના અમે ગીરમાંથી આંબા લઈ આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો આંબા ગોઠવે છે અને ત્યાંથી જ અમે ગાડી ફરી આ આંબા અમારા વાડીએ પહોંચી આવ્યા અત્યારે અને એક જગ્યાએ મૂક્યા છે। આંબાને વાડીએ આવ્યા પછી ઓછામાં ઓછા એકથી બે દિવસ જ રાખવાના રહીએ, કેમ કે જેટલા તમે વહેલા છોપો એટલો તમારે ફાયદો થાય છે। અને આના માટે જોશે લાકડાના બંબુ, જે બજારમાં અલગ અલગ કિંમતોથી મળે, તો આ બંબુ છે જો કે બીજા વાવ હો તો એ આંબાને હારવારે દુખે, તો અમે બંબુ લઈ આવ્યા છે। અને ત્યારબાદ ગોરવાના રહેશે ખાડા, તો આ ખાડા ગોરી રહ્યા છે। ખાડા ગોરતા પહેલાં 18x18 જો એનો વિડીયો હું નીચે મૂકીશ ડિસ્ક્રિપ્શનમાં, તો આ રીતના ખાડો આંબાના માપનો ગોરવો અને આપણે જે વાવેતર કરવું હોય એ જ સાઈઝમાં આંબોનો ખાડો ગોરવો, આ રીતના બધા ખાડા ગોરતો જવું, પહેલાં વાવેતર કરવું અને આ રીતના આંબાનો જે પ્લાસ્ટિક હોય એને કાપી કમ્પ્લીટ કરી અને વાવવું, બને ત્યાં સુધી ઉધળા આંબા ન દેવા અને બાજુમાં આ રીતના એક બંબુ ઊભો રાખી દેવાનો અને ત્યારબાદ એને કોઈ સાળી છે કોઈ સુતરી છે જો કે બને ત્યાં સુતરાઉ કાપડથી બાંધી અને આ રીતના ખૂબ દબાવવાની માટી, એટલે બંને માટી એક થઈ જાય જેથી આપણો આંબો સુકાવાની તે ઓછી રહે છે। તો આપ જોઈ રહ્યા છો આ રીતના બધું કરી અને પૂરેપૂરી માટી અમે આખા ખેતરમાં ખાડા પર ગોરી લીધા, માપ સાઈઝ કરી, જે માપ સાઈઝનો વિડીયો છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, અને આ રીતના ખૂબ દબાવવી માટીને ભલે વાર લાગે, અને બધા આંબાને આ રીતના સોંપવા માપ સાઈઝ કર્યા પછી સારી રીતના બાંધી અને એ પછી તુરંત પિયત આપવું, જો આપણું વાવેતર કરીને તૈયાર હશે તો આપણે પિયત તરત આપી શકીએ। જો આ છે આપણા આંબા, ગમે ત્યાંથી જોશો એક લાઈન જ દેખાશે અને પિયત આપશો એટલે જે એનું મૂળ છે અને પાણી જળશે અને જે આપણે માટી દબાવીએ એટલે ત્યાં પોલાણ પણ નહીં રહે, અને ઉપાડવામાં બે જ આંબા ઉપાડવા અને નિરાત રાખવી। તો આ અમારા આંબા કમ્પ્લીટ આજે વવાઈ ગયા છે અને આંબા જો પ્રથમથી જ લાઈનમાં વાવ્યા હતા, તમે કોઈ પણ દિશાએથી જોશો તો લાઈન જ સીધી દેખાશે અને આ આંબાની કલમું ગીરથી લેવા ઠવી સાસિયા આ બાજુ ઘણી બધી જગ્યાએ જળે છે, તો આપને કલમ ગમે ત્યાંથી પસંદ કરો અને કલમ લેવા જાઓ ત્યારે આંબાનો કલમનો અનુભવી હોય તેને ચોક્કસ લઈ જાજો અને વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ કરજો।